બાળક કેટલું બુદ્ધિશાળી છે તેમાં કઈ ખૂબીઓ છુપાયેલી છે તેના વિશે બાળકના માતા પિતા અજાણ હોય છે, પણ શું કોઈ મશીન બાળકની છુપાયેલી ખૂબીઓ પારખી શકે? આ મુદ્દે અમદાવાદમાં એક વર્કશોપ યોજાયો જ્યાં બાળકો અને વાલીઓ ભવિષ્યની દિશાને જાણવા ઉપસ્થિત રહ્યા. શું ફિંગરપ્રિન્ટથી જાણી શકાય ભવિષ્ય? શું મશીન નક્કી કરશે ભવિષ્યની દિશા? શું છાપ નક્કી કરશે બુદ્ધિનું માપ? શું બાળકોના ભવિષ્યને લઈને માતા પિતાની ચિંતા થશે દૂર? બાળકોમાં શું છુપાયેલી છે ખૂબીઓ જેનાથી આપ છો અજાણ? શું તે પારખી શકશે બ્રેઇન મેપિંગ ફિંગરપ્રિન્ટ સિસ્ટમ? અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ના બ્રેઇન ટુ વે નો વર્કશોપ યોજાયો જ્યાં બાળકો અને યુવાનો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા, જ્યાં સાયકોલોજીસ્ટે દાવો કર્યો કે બ્રેઇન મેપિંગ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી થી કોઈ પણ વ્યક્તિનો આઈક્યુ, સ્વભાવ અને કાર્યક્ષમતાની ખબર પડી શકે. એક વ્યક્તિ એટલે ભલે બાળક હોય કે મોટા હોય, કોઈ પણ હોય, જેના તેનું બ્રેઇન મેપિંગ થાય છે, વ્યક્તિની ઇનબિલ્ટ કેપેસિટી શું છે, અત્યાર સુધી આપણને બધાને એક પ્રશ્ન રહેતો હોય છે કે આ આગળ જઈને શું કરી શકશે, શું બની શકશે, ભણી શકશે કે નહીં ભણી શકે, આ બધા જવાબ આના થ્રુ મળી શકે છે. આની અંદર ઇન્ટેલિજન્સી ખબર પડે છે, સ્કિલ ખબર પડે છે, એનો બેઝિક નેચર ખબર પડે છે, એની વર્કિંગ કેપેસિટી ખબર પડે છે, ભણશે તો કેટલું ભણશે અને ભણ્યા પછી કયું કરિયર ચોઈસ કરશે, કરિયર ચોઈસ કરશે પછી આગળ કયો બિઝનેસ કરશે, જોબ કરશે, આખી એની લાઈફ સ્કિલ આવી જાય છે. સાયકોલોજીસ્ટ ના મતે ફિંગરપ્રિન્ટ અને મગજ સુધી હોય છે એક સંબંધ, જેના આધારે આ સિસ્ટમ તૈયાર કરે છે રિપોર્ટ. ત્યારબાદ કાઉન્સેલિંગ કરીને માણસમાં છુપાયેલી ખૂબીઓ અને ક્ષમતાઓ પર એનાલિસિસ કરવામાં આવે છે. આ વર્કશોપમાં પહોંચીને બાળકો અને વાલીઓએ આનંદ અનુભવ્યો. આપણે બાળકને પ્રેશર કરતા છે કે તું ભણ, કે તું ડ્રોઈંગ કર, કે તું ડાન્સ કર, એવું નથી હોતું. દરેક બાળકમાં અલગ અલગ પ્રકારની સ્કિલ હોય છે, તો તમારા બાળકમાં પોતાના બાળકમાં કઈ સ્કિલ છુપાયેલી છે આપણને એ લોકો ગાઈડન્સ કરતા હોય છે અને આપણે એને એ પ્રમાણે કોચિંગ આપે તો એ ફિલ્ડમાં આગળ વધી શકે છે. તો આપણે જે બાળકોને પેરેન્ટ્સ વચ્ચે જે ગેપ હોય છે, જનરેશન ગેપ, એ થોડો ઓછો થઈ જાય છે આ કોન્સેપ્ટથી. ત્યારે તો હું સ્ટડી કરું છું, 10th ની એક્ઝામ આપી છે અને મારા મનમાં જે કન્ફ્યુઝન હતું કે આગળ એક્ઝામ આપીને કઈ લાઈન પકડું, જેમ કે સાયન્સ છે, કોમર્સ છે, ડિપ્લોમા છે, આર્ટ છે, પણ અહીંયા આવીને મેં મારી ફિંગરપ્રિન્ટથી સ્કેનર કરાવ્યું અને એમને મને જણાવ્યું કે સાયન્સ જે ફેકલ્ટી છે એમાં મારું જે મને વધારે એન્ટરટેનમેન્ટ છે અને આગળ જઈને એમાં જે ડૉક્ટરીની લાઈન છે, એન્જિનિયરિંગની લાઈન છે, એમાં મારું સારું ધ્યાન જઈ શકે છે, એટલે આગળ જતાં મને ભવિષ્યમાં કામ લાગે અને મારું એ લાઈનમાં એક નામ બની શકે. સાયકોલોજીસ્ટનું કહેવું છે કે આ મશીન દ્વારા વ્યક્તિ કેટલો પ્રેક્ટિકલ છે અને કેટલો ઇમોશનલ તે પણ નક્કી કરી શકાય છે. રાજેલ બારોટ, TV9, અમદાવાદ.